नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। आज आपने एक नव चैप्टर चालू करवा दिए हैं। आगे चैप्टर नंबर 8 गुरुत्वाकर्षण। मित्रों खूब अगत्यनु चैप्टर भौतिक विज्ञान की अंदर मनाई थी। केटली वातो तमे मित्रों आठमा नवमा दसमा धोरणनी अंदर भणी चुक्या छो, छता मित्रों आ 11 वर्ष पहेलानी बधी स्टोरीओ मित्रों सौ प्रथम एक टोलोमी नामनो वैज्ञानिक थई गयो जेने पृथ्वी केंद्रीय वाहक। आ वैज्ञानिक मित्रों एवं मानतो हतो के पृथ्वी नी आजूबाजू बधा ग्रहो हती। कव वैज्ञानिक तो नामनो वैज्ञानिक के पृथ्वी केंद्रीय वाहक। त्यार पछी मित्रों आ बधी स्टोरी 11 वर्ष पहेलानी। आपणा भारतना एक ऋषि जेनुं नाम छे आर्यभट्ट, ए आर्यभट्ट नामना आपणा ऋषिए सूर्य केन्द्रीय वात आ वात प्रमाणे सूर्य कोई एक बिंदु पासे स्थिर रहेवानो होय अने एनी आजूबाजू બધા ગ્રહો ફરી રહ્યા છે એવું કહેવાય। મિત્રો આની સાથે ઘણા બધા વૈજ્ઞાનિકો સંકળાયેલા છે। એના પછી કોપરનિકસ, કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે પણ આર્યભટ્ટના સૂર્ય કેન્દ્રીય વાદને કંઈક સમર્થન આપ્યું અને એને પણ આ ખગોળ વિજ્ઞાનની અંદર આ અંગે ઘણો બધો ફાળો આપ્યો। મિત્રો એમ કરતા કરતા છેલ્લે એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ છે કેપ્લર। એ કેપ્લર નામના વૈજ્ઞાનિકે સૂર્ય કેન્દ્રીય વાદને લક્ષમાં રાખી અને કેટલાક નિયમો અને એ નિયમો ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાવત્રિક નિયમ આપ્યો। તો મિત્રો કેપ્લર નામના વૈજ્ઞાનિકે જેના 3 નિયમો આપેલા છે એ નિયમોને આપણે ખૂબ ઝડપથી આપણે જોઈ લેવાના છે। અને કેપ્લર નામના વૈજ્ઞાનિકે જે નિયમો આપેલા છે એ નિયમો માત્ર આપણે યાદ રાખવાના છે, કદાચ હેતુલક્ષી પ્રશ્નની અંદર એ પૂછાઈ જાય તો આપણે એને શબ્દ સહ લખવા પડશે। તો મિત્રો મારી સાથે તમે પણ લખો કેપ્લરનો પ્રથમ નિયમ। કેપ્લર પહેલો નિયમ, પ્રથમ નિયમ। તો નિયમ મિત્રો પ્રથમ નિયમમાં એને લખી કે બધા ગ્રહો એવી દીર્ઘ વૃત્તીય કક્ષાઓ ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે। આ મિત્રો નિયમ આનો અર્થ કેવો થાય કે
કેપ્લર નામનો વૈજ્ઞાનિક એવું માનતો હતો કે સૂર્યની આજુબાજુ જે ગ્રહો ફરી રહ્યા છે તેની ગતિ નિયમિત વર્તુળાકાર નથી, એ કેવી છે? દીર્ઘવૃત્તીય. તો દીર્ઘવૃત્તીય કેવી હોય? તો મિત્રો ધ્યાનથી માની લઈએ કે આને મિત્રો ઉપવલય, આ જે અક્ષ દોરી છે એને અર્ધવૃત્ત દીર્ઘવૃત્તીય કક્ષા કહેવાય. માની લઈએ કે અહીંયા સૂર્ય છે, મિત્રો આ ગતિ પર આપણે ખાસ જોવાનું છે કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓ ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય રહે. કેપ્લરનો બીજો નિયમ બરાબર ધ્યાનથી, કોઈ પણ ગ્રહ અને સૂર્યની જોડતી રેખાએ એકમ સમયનું સમાન ક્ષેત્રફળ આપે. તો મિત્રો કેપ્લરનો બીજો નિયમ છે, અહીંયા બીજો નિયમ લખું છું. બીજો નિયમ, સૂર્ય અને ગ્રહ ને જોડતી રેખા એકમ સમયમાં આત્રેલ ક્ષેત્રફળ સમાન. સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એકમ સમયમાં આત્રેલ ક્ષેત્રફળ. એટલે મિત્રો શું જો આર્ય સૂર્ય, માની લો કે અહીંયા એક ગ્રહ આર્ય ગ્રહ બી, ગ્રહને પ્લેનેટ કહેવાય, પ્લેનેટ. હવે એ ચાલતો માની લો કે એકમ સમયમાં માની લો કે એને આટલું અંતર કાપ્યું. તો મિત્રો એ વખતે એને ઘેરેલું આંતરેલું ક્ષેત્રફળ આટલું થશે, બરોબર? હવે માની લો કે ગ્રહ અહીંયા હવે એકમ સમયમાં એને કાપેલું અંતર, મિત્રો જો ગ્રહ અહીંયાથી નજીક અહીંયા દૂર છે તો એ વખતે એકમ સમયની અંદર એને આંતરેલું ક્ષેત્રફળ આટલું થશે. તો મિત્રો આની કિંમત અને આની કિંમત, આ આંતરેલું જે ક્ષેત્રફળ છે એની કિંમત હંમેશા એક સરખી હોય. એટલે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એ એકમ સમયનું આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય. મિત્રો ચાંદ ગતિની અંદર આપણે કેપ્લરના બીજા નિયમનો ઉલ્લેખ કર્યો હતો, આને કહેવાય ક્ષેત્રીય વેગ. તે હંમેશા અચળ હોય છે. એલ કોણ છે? કોણીય વેગમાં. એમ કોણ છે? ગ્રહનું દળ. તો મિત્રો આવી યાદ રાખવાનું છે. અને મિત્રો ત્રીજો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ મિત્રો સૂત્ર પરથી જ આપણે લખી નાખવાનો, પી સ્ક્વેર ઇઝ પ્રપોર્શનલ ટુ એ ક્યુ. આ કેપ્લરનો ત્રીજો નિયમ હું વાંચું છું, મિત્રો ધ્યાનથી સમજો. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ આવે, ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેને રચેલા અર્ધ દીર્ઘવૃત્તની
પક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. મિત્રો ફરી વાંચું છું, ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેને રચેલા અર્ધ દીર્ઘવૃત્ત, આ દીર્ઘવૃત્ત દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. અહીંથી આવી અંતર 22 થયું તો અહીંથી આટલું અંતર એ થવાનું. તો એની અર્ધ દીર્ઘ અક્ષ લેવાની, એના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો આ કેપ્લરના નિયમો થઈ ગયા. માત્ર તમારે એના સેન્ટેન્સો એના વિધાનો તૈયાર કરવાના છે. હેતુલક્ષી પ્રશ્નની અંદર કદાચ પૂછાય છે, પણ મિત્રો આ જ નિયમોની મદદથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને આપ્યો છે. તો મિત્રો હવે આપણે સીધા ગુરુત્વાકર્ષણના નિયમ પર ચાલીએ છીએ. તો મિત્રો ગુરુત્વાકર્ષણનો નિયમ, ગુરુત્વાકર્ષણનો સાવત્રિક નિયમ, મિત્રો નિયમ બિલકુલ સરળ છે. વિશ્વના કોઈ પણ બે પદાર્થો એકબીજાને પોતાની તરફ આકર્ષે અને આ આકર્ષણ બળનું મૂલ્ય બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત. મિત્રો વિશ્વના કોઈ પણ બે પદાર્થો એકબીજા ઉપર આકર્ષિત પ્રકારનું બળ લગાડે છે અને આ બળનું મૂલ્ય બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે મિત્રો માની લઈએ કે આપણે એક પદાર્થ લીધું, માની લો કે આ પદાર્થનું દળ એમ વન છે, એ જ પ્રમાણે અહીંયા એક બીજો પદાર્થ લીધો કે જેનું દળ માની લો કે એમ ટુ છે, બરાબર છે. આને માની લો કે આ કેન્દ્ર છે, આનું માની લો કે આ કેન્દ્ર છે. ટૂંકમાં કેન્દ્ર મીન્સ એનું દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ છીએ. માની લો કે બંને કેન્દ્રો વચ્ચેનું અંતર માની લો કે આ છે, આ છે. તો મિત્રો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે? F is proportional to M1 into M2. F is proportional to 1 upon R square. તો બંનેનો સમન્વય કરીએ તો ગુરુત્વાકર્ષણનો નિયમ F proportional to M1 into M2 by R square. તો વચ્ચે એક અચળાંક, એ અચળાંક છે F is equal to capital G M1 M2 by R square. તો મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્ર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તરીકે ઓળખાય. મિત્રો ફરી બોલું, વિશ્વના કોઈ પણ બે પદાર્થો એકબીજા ઉપર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે અને એ આકર્ષણ બળનું મૂલ્ય બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, હવે મિત્રો F is equal to capital G M1 M2 by R square સમીકરણ તમને મળ્યું કે જો કેપિટલ G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. મિત્રો વિશ્વની અંદર દરેક જગ્યાએ કેપિટલ જી છે એનું મૂલ્ય બદલાતું નથી. જેનું મૂલ્ય નક્કી કરનાર કોણ હતો? કેવેન્ડિશ નામનો વૈજ્ઞાનિક, કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એનું મૂલ્ય આપ્યું કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ
6.67 into 10 raised to minus 11 newton into meter square per kilogram square. विश्वना दरेक जग्याओ पर कैपिटल जी नु मूल्य फिक्स माटे एने सार्वत्रिक अचरण तंत्र पर खाई है तो मित्रों नियम आपने जानिए ये F is equal to capital G M1 M2 by R square पर मित्रों आ नियम में खूब महत्वपूर्ण बाबतों समझवा जरूरी छे तो पहली वस्तु तो ये है मित्रों बदाम उपयोग में यहाँ लगूं के આ વસ્તુઓને ખાસ ધ્યાન રાખજો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો અહીંયા પડ્યો છે કેપિટલ જી નું મૂલ્ય આપણે નોંધી લઈશું કેપિટલ જી 6.67 ઇન્ટુ 10 ટેસ્ટ ટુ માઇનસ 11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર ચલો કે મિત્રો તો મિત્રો આ જે નિયમ આપેલો છે એ નિયમની પહેલી વાત એ છે કે આવર માત્ર આકર્ષણતા જો મિત્રો આપણે આઠમા નવમા ધોરણમાં થોડું ઘણું જાણીએ છીએ કે વિજભારોના બે પ્રકાર છે ધન વિજભાર છે ઋણ વિજભાર છે ધન અને ઋણ વિજભાર વચ્ચે આકર્ષિત પ્રકારનું બળ લાગે છે પણ બે ધન વિજભારો વચ્ચે અપાકર્ષિત પ્રકારનું બળ લાગે મેગ્નેટ કોઈ એવું છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે આકર્ષિત પ્રકારનું બળ લાગે છે પણ બે ઉત્તર ધ્રુવો વચ્ચે અપાકર્ષિત પ્રકારનું બળ લાગે આ ચુંબકીય બળ વિજભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો મિત્રો આ બળનું આ બળની લાક્ષણિકતા શું છે આ બળ માત્ર આકર્ષિત માત્ર આકર્ષી બળ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો બીજો મુદ્દો મિત્રો એ છે હું અને તમે એકબીજાને આકર્ષી બળ મિત્રો ખ્યાલ આવે છે પણ મિત્રો જુઓ કે આ મારું દળ અને તમારું દળ લગભગ 60 કેજી આસપાસ હશે મારું દળ લગભગ 70 કેજી આસપાસ હશે તો મિત્રો આની અંદર આપણે કિંમતો મૂકીશું તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકની કિંમત જોઈએ એ 10 ટેસ્ટ ટુ માઇનસ 11 ના ક્રમમાં એટલે આપણા વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બિલકુલ નિર્વત હશે બિલકુલ ઓછું હશે એટલે આપણે એકબીજા વચ્ચે એટ્રેક્ટ થતા નથી લાગે છે બરોબર મિત્રો બીજી વાત કે આ બળ જે છે એ બંને પદાર્થો કેન્દ્રોને જોડતી રેખાઓ છે મિત્રો આખા દળ ગમે તેમ નહીં જો આનું કેન્દ્ર આ છે આનું કેન્દ્ર આ છે તો આના કારણે આના ઉપર લાગતું બળ એ આવશે આના કારણે આના ઉપર લાગતું બળ તો મિત્રો આને મેં બે નંબરનો પદાર્થ કીધો છે આને મેં એક નંબરનો પદાર્થ કીધો છે તો આના કારણે આના ઉપર લાગતું બળ જેને F21 કહેવાય F21 વનના કારણે 2 ઉપર લાગતું બળ કેવા પ્રકારનું બળ છે આકર્ષણ તો એની દિશા કઈ બાજુ હશે આ બળ મિત્રો ધ્યાનથી બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા ઉપર બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા ઉપર આ બળ હવે એ જ પ્રમાણે આના કારણે આના ઉપર લાગતું બળ એ આ દિશામાં હશે કોણ લગાડે છે ટુ કોના ઉપર લાગે છે વન ઉપર માટે આ F1 બંને જો બંને આ બળ જે છે એ બંને બળની કિંમત તો સરખી હશે મૂલ્ય તો સરખા હશે કારણ કે સૂત્ર સુધી ત્યાં ફિઝિકલો જી એમ વન એમ ટુ વાય આ છે પણ એકની દિશા આમ છે એકની દિશા આમ બંને ઓપોઝિટ ડિરેક્શન
तो वो आने सदीस तरीके दर्शाव हुआ तो अपन दर्शाए सको एक धन एक्स दिशा में लग से तो ये जो ऋण एक्स दिशा में लग से बराबर से तो नंबर बनने पदार्थों ना केंद्रों ने जोड़ती रेखाओ चलो नंबर का मित्रों ध्यान दी एफ वन टू इज इक्वल टू माइनस एफ टू वन न्यूटन नो गति नो तीजो नियम आघात अने प्रत्याघात समान मूल्य ना अने परस्पर विरुद्ध दिशा में हो छे एना जीवज छे तो मित्रों त्रण नंबर एक आ मात्र आकर्षी प्रकार नो बल छे आ ब बन्ने पदार्थों ना केंद्रों ने जोड़ती रेखा पर लागे छे पर लागे छे नंबर थर्ड एफ टू वन इज इक्वल टू एफ वन टू वन बने ना मिलो सकाय परस्पर विरुद्ध छे माटे आना ऊपर लागतू परिणामी बल के कोस है तो के नेट फोर्स इज इक्वल टू जीरो जो मित्रों समझो मुंह तुम्हारा ऊपर गुरुत्वाकर्षण बल लगायो तो तमे पण मारा ऊपर लगाता छो आ बन्नी किंमत के लिए से एक साथ હું તમને મારા તરફ ખેંચતો કહીશ તમે મને તમારા તરફ ખેંચતા હશો એટલે પરિણામી બળ જે છે એ પરિણામી બળ નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ જી એટલે પરિણામ મળશે ને ચાલો નંબર 4 મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ બધા મુદ્દા મિત્રો આ નિયમ જે છે એ માત્ર બિંદુવત પદાર્થો બિંદુવત પદાર્થો માટે આ તમે જે નિયમ લખો છો એ માત્ર બિંદુવત દળ ધરાવતા પદાર્થો ને લાગુ પડે છે પણ મિત્રો બિંદુવત પદાર્થો ની અંદર ઘણી બધી મૂંઝવણો હોય છે કે બિંદુવત પદાર્થ કોને ગણવો તો મિત્રો ધ્યાન દો દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી ગુરુત્વાકર્ષણના નિયમો તો આપણે એને લગાડે તો એ થોડા બિંદુવત પદાર્થ તો મિત્રો ધ્યાન દે બરાબર સમજો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર હજારો અબજો કિલોમીટર અને એવા સંજોગોની અંદર આપણને અહીંયાથી સૂર્ય એક બિંદુવત લાગે અને સૂર્ય ઉપરથી સૂર્યની સાપેક્ષમાં પૃથ્વી પણ બિંદુવત લાગે તો મિત્રો બરોબર સમજી લો કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરો હજારો અબજો કિલોમીટર હોય એવા સંજોગોની અંદર આપેલા પદાર્થને આપણે બિંદુવત ગણવો પડે એટલે આ નિયમ જે છે એ બિંદુવત પણ બે મોટા મોટા ભારે પદાર્થો જોઈએ એમના વચ્ચેનું અંતર બિલકુલ ઓછું હોય તો મિત્રો એ વખતે આપણે આ નિયમ લાગુ પાડી શકતા નથી ચાલો કે મિત્રો તો મિત્રો મુદ્દો નંબર 5 છે બરાબર ધ્યાનથી આ બળ માધ્યમથી સ્વતંત્ર આ બળ ગુરુત્વાકર્ષણ બળ માધ્યમથી સ્વતંત્ર માધ્યમ સાથે કોઈ સંબંધ નથી મિત્રો આ બે પદાર્થોને આપણે અવામો રાખી અને ગુરુત્વાકર્ષણ બળ શોધીએ બે પદાર્થોને એટલા જ અંતરે પાણીમાં લઈ અને ગુરુત્વાકર્ષણ બળ શોધીએ જવાબો સરખા છે મિત્રો ગુરુત્વાકર્ષણ બળને બળ એ માધ્યમથી સ્વતંત્ર છે તો મિત્રો ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ નિયમની અંદર આટલા મુદ્દા તમે નોંધી લો નંબર 1 આ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે બંને પદાર્થના કેન્દ્રોને જોડતી રેખા ઉપર લાગે છે આ બંને બળોના મૂલ્ય એક સમાન હોય છે પણ દિશા ઓપોઝિટ હોય છે પરિણામે એના ઉપર લાગતું નેટ ફોર્સ કાયમ માટે શૂન્ય હોય આ નિયમ માત્ર બિંદુવત પદાર્થો માટે બિંદુવત દળ ધરાવતા પદાર્થો માટે અને આ બળ માધ્યમથી બિલકુલ સ્વતંત્ર છે મિત્રો કેટલા મુદ્દાઓ લખે છે કે આ બળ ગુરુ અંતર વિશ્વના દરેક પદાર્થો એકબીજા ઉપર આ બળ
લગાડતા હોઈએ એટલે આપણે એવું પણ લખી શકીએ કે ગુરુ અંતરની. ચલો મિત્રો તમે બાંધ લખી દો, પછી આપણે આગળ લખીએ. તો મિત્રો સાદુરૂપ આપો 6.67
into 10 raised to minus 11 and a chart of patch now and a chow over you. तो 11 ने 6 70 11 ने 6 70 70 में से हो गया हां इज इक्वल टू 6.67 इनटू 10 रेस टू माइनस 8 जो लो 9 ने 70 तो आ मित्रों कैपिटल जी नु मूल्य आयो क्या सीजीएस एकम सो आवे डाई इनटू सेंटीमीटर स्क्वायर पर ग्राम मित्रों आवो हेतु लक्षी प्रश्न पूछी सके आपने जी नो एकम पर जोयो एनु पारिमाणिक सूत्र पण जोयो एनी वैल्यू पण लखी कोने आपी जे कैनेडिस नामना वैज्ञानिक ए पण जोयो अने एने एमकेएस पद्धति मो जी सीजीएस पद्धति मो लई जी तेनी वैल्यू केतली था ए पण आपने नोट मित्रो नोट जो आ खूब अगत्य परीक्षा चलो तो आकर वधू चलो मित्रों गुरुत्वाकर्षण नो नियम जीजिए एनु सूत्र आपी सामने पर दीजिए हम मित्र जो क्वेश्चन एक क्वेश्चन आपको क्वेश्चन जो बे पदार्थ होना था M1 बराबर मान लो के 20 केजी अने M2 बराबर मान लो के 10 केजी बंदे बच्चे नु अंतर R is equal to मान लो के 2 मीटर छे 2 मीटर छे तो आमना बच्चे लागतो गुरुत्वाकर्षण बल सो तो मित्रों तुम्हें सूत्र मुझसो F is equal to G M1 M2 by R मित्रों G नी कीमत 6.67 10 raise to minus 11 in M1 20 M2 10 and 12 R square 3 meter 2 no work 4 तो आ 4 पंचा 20 is equal to जो 6.67 into 10 raise to minus 11 गुणे 50 तो आनो गुणाकार 50 साथे करी नाखो तो आ जवाब पड़ी जसे तो मित्रों आ सवाल है कि जेनी अंदर मात्र बे दड़ो तुमने આપેલા હશે તમના વચ્ચે ઉત્તર આપેલું હશે બરાબર અને તમારે એની અંદર કિંમતો મૂકી અને જે તે બળની કિંમત તમારે શોધવી પડશે કાજી રાખજો મિત્રો આ હું એ સાબિત કરવા માંગુ છું કે જો આનો જવાબ જે છે એ 10 ની માઈનસ 11 ઘાત એટલે કેટલું બધું આ બળ નાનું છે એ તમે સમજતા હો આ બળની કિંમત અત્યંત નાની છે કારણ કે અહીંયા 10 raised to minus 11 ચલો તો એક ખૂબ સરસ પ્રશ્ન આપું છું જો પ્રશ્ન નંબર 2 મિત્રો બે સમાન દળના પદાર્થને ડી અંતરે રાખતા તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ બળ એફ લાગે છે એફ હવે જો બંને પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતા એફ ડેશ બરાબર થાય છે બે સમાન દળના પદાર્થોનું ડી અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ છે બરાબર છે હવે જો બંને પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવું ગુરુત્વાકર્ષણ બળ એફ ડેશ બરાબર થાય છે અંતર જો આના જવાબો કેવા હશે આવા હશે
f by 2, b f by 4, c f by 8, d f by 16. આવા પ્રશ્નો છે. હવે આમાંથી સાચો જવાબ આપો છો. તો મિત્રો જો બે સમાન દળવાળા પદાર્થો આવેલા હતા, ગુરુત્વાકર્ષણનો નિયમ તૈયાર છે, તો f કેટલો હશે? f is equal to capital g. બંને પદાર્થના દળ તો સરખા, એટલે હું બંને પદાર્થનું દળ m ધારી લઉં તો m into m means m square. બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે d square. તો પહેલા જે બળ લાગતું હશે કેટલું હશે? હવે જો f is equal capital g, તો m નો m, હવે પદાર્થનો દળ તો બદલાયો નથી એટલે એ તો m square ભાગ બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું કર્યું? બમણું, એટલે d હતું તો 2d થઈ, તો 2d નો આખાનો સ્ક્વેર, અંતરનો સ્ક્વેર. તો f' કેટલો બનશે? તો f' is equal to gm square upon 2 નો વર્ગ 4 into d square. તો મિત્રો જો gm square by d square is equal to અહીંયા થાય, તો અહીંયા જો gm square by d square is equal to મુ એમ લખી શકું, તો f' is equal to m by 4. લાગતું બળ ચોથા ભાગનું થઈ જાય, તો બીજો જવાબ સાચો. બરાબર છે મિત્રો, આ જ રકમની ઇન્ટરસેપ્ટ ખેલ થાય. ચાલો ધ્યાનથી તમે મિત્રો ખાસ ડ્રોઈંગ રાખી ઉતારવાનું છે અને આ નાનકતા નાનકતા બધા પ્રશ્નો. આ રકમની અંદર હું ફેરફાર કરું છું. બે સમાન દળના પદાર્થોને ડી અંતરે રાખતા તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ એફ છે. હવે જો બંને પદાર્થ, જો અહીંયાથી રકમ બની, બંને પદાર્થોનું દળ બમણું કરી, બંને પદાર્થોનું દળ બમણું કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, આ તો એફએસ બરાબર થાય છે. તો એફએસ બરાબર ખાલી છે. હવે મિત્રો મને ઓપ્શન એક આવા આપેલા હશે, આગળના આગળના પ્રશ્નના ઓપ્શન હતા, પણ માની લઈએ કે આવા એક ઓપ્શનો મને આપેલા છે. મિત્રો બરોબર છે, બે સમાન દળના પદાર્થોને ડી અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ છે. તો આ સૂત્ર તો તૈયાર છે, પહેલું સૂત્ર તો તૈયાર થઈ ગયું છે. બંનેના દળ સરખા છે, વચ્ચેનું અંતર ડી આપે. હવે મિત્રો ખાસ હવે શું કહે, જો બંને પદાર્થનું દળ બમણું કરવા, બંને પદાર્થો એટલે નવું બળ F' is equal to capital G, પહેલું દળ twice F, બીજું દળ પણ twice F, ભાગ ખેલાયો. બંને પદાર્થોનું દળ બમણું કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવું હતું, કેટલું? d, તો એનું અડધું કરવું તો d by 2 થશે. અંતર કેટલું થઈ ગયું? d by 2, પણ નિયમ શું છે? આનો સ્ક્વેર. ખ્યાલ આવ્યો મિત્રો? તો જો f' is equal to 2 ગુણ્યા 2 એટલે 4, 4 g m square ભાગ d square by 4. આનો સ્ક્વેર કરીશું એટલે d square by 2 નો વર્ગ 4 થશે. અહીં ઘણી 2 નું 4 થશે એટલે અહીંયા 4 આવશે. આ 4 સીધો ઉપર જતો રહેશે. તો f' is equal to 4 6 16 g m square by d square. તો જો g m square by d square એની જગ્યાએ તમે ક્યાં લખી શકો, તો e is equal to 16 f. ખ્યાલ આવે મિત્રો? તો મિત્રો આવા જે પ્રમાણે તમને રકમની અંદર એને વાત કરી હોય એ પ્રમાણે તમારે આગળ વધવું, તો આનો જવાબ આવે છે f' is equal to 16 f. ચાલો મિત્રો
ओके जी, तो मित्रों उतारजो जरा।